નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચના પર્યાવરણ વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે તારીખ બાવીસ દસ બે હજાર ચોવીસને મંગળવારના રોજ તેનું જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે ચાલીસ ગુણનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારી જે બ્લૂ પ્રિન્ટ છે તે પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરીને મૂકવામાં આવેલા છે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો એના માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકાય અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચનું પર્યાવરણ વિષયનું બાવીસ દસ બે હજાર ચોવીસને મંગળવારના રોજ તમારું જે ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલું નીચેનામાંથી કયું શાક જલ્દીથી બગડી જાય છે તો જવાબ આવશે વિકલ્પ બી બટાટાનું બીજું નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી ફ્રૂટ સલાડ ત્રીજું કઈ શાકભાજીનો સ્વાદ કડવો છે તો જવાબ આવશે વિકલ્પ બી કારેલા ચોથું નીચેનામાંથી કઈ વસ્તુના ટીપા જીભ પર મૂકતા ખાટો સ્વાદ અનુભવાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી લીંબુનો રસ પ્રશ્ન નંબર બે જોડકા જોડો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પેલું છે સાપ તો સાપને આપણે જોડીશું વિકલ્પ સી મદારી સાથે બીજું છે બળદ બળદને આપણે જોડીશું વિકલ્પ ઈ ખેડૂત સાથે ત્રીજું છે ગધેડું એને જોડીશું કુંભાર સાથે ચોથું છે બકરી અને જોડીશું ભરવાડ સાથે ત્યાર પછી બીજું કોઈપણ બે લિસા બીજના નામ લખો જેના કુલ એક માર્ગ છે તો રાજમા મગ અને વટાણા મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટના આધારે આપણે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તૈયાર કરેલા છે જેની પીડીએફ જે છે એક વિષયની વીસ રૂપિયા એની પ્રાઇસ છે જે પણ તમને મળી જશે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી હવે આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર છે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે કારણ કે આપણે ગયા વર્ષના પ્રશ્નપત્ર એટલે કે જૂના જે પ્રશ્નપત્ર છે તમારા એકમ કસોટીઓ છે અને સાથે સાથે જે સ્વ અધ્યયન છે તેમાંથી આપણે તૈયાર કરેલા છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બે ત્રણ વાક્યમાં જવાબ આપો ગમે તે એક જેના કુલ બે માર્ક્સ છે એમાં પેલું ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ કેમ ઉગી નીકળે છે તો બીજનો ફેલાવો વિવિધ પરિબળો મારફતે થાય છે આ કારણે જમીન પર અનેક જગ્યાએ વનસ્પતિના બીજ ફેલાયેલા હોય છે ચોમાસા દરમિયાન વરસાદ પડતા બીજનું અંકુરણ થવા માટે જરૂરી પાણી મળી રહે છે તેથી ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે બીજો સવાલ બીજનો ફેલાવો પવન દ્વારા કેવી રીતે થાય છે તે ઉદાહરણ આપી સમજાવો તો કેટલાક છોડના બીજ ઘણા જ હલકા અને પાતળા તાંતણાવાળા હોય છે આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે છે આમ બીજને પવન મદદ કરે દાખલા તરીકે આંકડો કણજી અને શીમળાના બીજ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો ગમે તે એક જેના કુલ બે માર્ગ પહેલો સવાલ ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ તો પીવા માટે જોઈએ તેટલું જ પાણી પહેલામાં લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે સ્નાન કરતી વખતે તથા વાસણ કપડાં ધોવા માટે જરૂર જેટલું જ પાણી વાપરવું જોઈએ જરૂરિયાત કરતાં વધારે પાણી વાપરવું જોઈએ નહીં ત્રીજો રસોઈ બનાવવા ખપ પૂરતાં પાણીનો ઉપયોગ કરવો જોઈએ ચોથું જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખવો બ્રશ અને સેવિંગ કરતી વખતે શરૂઆતથી નળ ચાલુ ન રાખો પરંતુ છેલ્લે સફાઈ કરતી વખતે જ નળ ચાલુ કરવો તેના અથવામાં આપણને સવાલ આપેલો છે કે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો પાણીનો ઉપયોગ પીવામાં રસોઈમાં નાહવા ધોવામાં સફાઈ કામમાં બાગ બગીચામાં ખેતીવાડીમાં મકાનોના બાંધકામમાં વીજળી અને વરાળ ઉત્પન્ન કરવામાં તેમજ નાના મોટા ઉદ્યોગોમાં થાય છે ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક્સ છેમાં પહેલો સવાલ વરસાદથી આપણને શો લાભ થાય છે તો વરસાદથી આપણને પીવા માટે ઘર વપરાશ માટે અને ખેતી કરવા માટે પાણી મળે છે વરસાદ પડે તો જ આપણે અનાજ બીજા પાકો તેમજ શાકભાજી ઉત્પન્ન કરી શકીએ છીએ વરસાદના પાણીથી તળાવ નદી અને કૂવામાં પાણી જમા થાય છે જેથી બારેમાસ વાપરવા માટે પાણી મળી રહે છે ત્યાર પછી બીજો સવાલ રાજાઓ કિલ્લા શા માટે બાંધતા હશે તેમની શી વ્યવસ્થા હતી તો રાજાઓ પોતાની સૈન્યની અને નગરજનોની સુરક્ષા માટે કિલ્લા બાંધતા હતા કિલ્લામાં શસ્ત્ર સરંજામ તોપો અનાજના કોઠાર પાણીની વ્યવસ્થા રાજા અને રાણીઓને રહેવા માટે મહેલ ધાર્મિક સ્થળો થિયેટર સૈન્ય અને નગરજનોને રહેવા માટેના રહેઠાણ બહારના હુમલા ઉપર નજર રાખવા ગઢની રચના જરૂર પડે કિલ્લાની બહાર નીકળી જવા ગુપ્ત ભોયરાની વ્યવસ્થા પણ કરેલી હતી તેના અથવામાં આપણને સવાલ આપેલો છે બીજો સવાલ કે ઉપરકોટના કિલ્લાના દરવાજાની શી વિશેષતા હતી તો ઉપરકોટના કિલ્લાનો દરવાજો ખૂબ પહોળો ખૂબ જ વજનદાર અને વિશાળ હતો દરવાજાની સુરક્ષા માટે તેના ઉપર લોખંડના અણીદાર ભાલા લગાવવામાં આવ્યા હતા દરવાજાને ખોલવા કે બંધ કરવા ઘણા માણસોની જરૂર પડતી ત્રીજો સવાલ ઉપરકોટના કિલ્લામાં કઈ બે મોટી તોપ હતી તો જવાબ આવશે ઉપરકોટના કિલ્લામાં નીલમ અને માણેક નામની બે મોટી તોપો હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક્સ છે એમાં પહેલો સવાલ લીંબુ પાણીમાં ડૂબી જાય છે પરંતુ ખાલી જગ્યા ઉપર તરે છે તો જવાબ આવશે મીઠાવાળા પાણી ઉપર પાણી ભરેલી ડોલમાં ઈંડું મૂકતા તે ખાલી જગ્યા છે તો જવાબ આવશે ડૂબી જાય છે ત્રીજું જૂનાગઢમાં ખાલી જગ્યાનો ખૂબ જ જૂનો કિલ્લો આવેલો છે તો જવાબ આવશે ઉપરકોટ ઉપરકોટના કિલ્લામાં આવેલો ખાલી જગ્યા કૂવો અજાણીતો છે તો જવાબ આવશે નવઘણ પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પહેલો સવાલ બીજને ઉગવા માટે ફક્ત હવા જ જરૂરી છે તો જવાબ આવશે ખોટું બીજું ચોક પાણીમાં ઓગળી જાય છે તો ખોટું રાણક દેવીનો મહેલ જોધપુરના કિલ્લામાં આવેલો છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત એક વાક્યમાં જવાબ આપો જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ કીડીઓ તેમના મિત્રોને કેવી રીતે શોધી શકે છે તો કીડીઓ તેમના મિત્રોને સુગંધથી શોધી શકે છે બીજું આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા શું કરે છે તો ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે ચોથો સવાલ નહેરુ પર્વતારોહણ સંસ્થા ક્યાં આવેલી છે તો જવાબ આવશે કે નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશીમાં આવેલી છે પર્વતોના રસ્તા કેવા હોય છે અને શાકભાજી વાવેલા જોવા મળ્યા પ્રશ્ન નંબર આઠ અ એક વાક્યમાં જવાબ લખો જેના કુલ બે માર્ગ છે એમાં પેલું જીબ્રા ક્રોસિંગનો શું ઉપયોગ થાય છે તો શહેરમાં ચાર રસ્તા ઉપર રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે જીબ્રા ક્રોસિંગનો ઉપયોગ થાય છે બીજો સવાલ કઈ લાઇટ ચાલુ થતાં ઊભેલા વાહનો રસ્તા ઉપર ઓળંગ આગળ વધે છે તો લીલી લાઇટ ચાલુ થતાં ઊભેલા વાહનો રસ્તા ઉપર આગળ વધે છે બ બે ત્રણ વાક્યોમાં જવાબ આપો જેના કુલ બે માગ છે પહેલો સવાલ વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ તો માથું દુઃખે છે માનસિક તાણ થાય છે અણગમો પેદો થાય છે કાનમાં ધાક પડે છે લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી બહેરાશ આવે છે સ્વભાવ ચીડીયો થઈ જાય છે રાત્રિના સમયે હોનના ઘોંઘાટથી નજીકમાં રહેતા લોકોની ઊંઘમાં ખલેલ પડે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ છ માર્ક નીચે આપેલા ચિત્રનું નામ નિર્દેશન કરો ત્રણ આકૃતિ પૂછાઈ શકે ચાલો તો આ જે આકૃતિ છે છે એમાં તીર જે તે દર્શાવે છે ત્રીજું જે છે તે જઠર છે ત્યાર પછી આ નાનું આંતરડું અને આ મોટું આંતરડું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એમાં વર્ગીકરણ કરો તો મચ્છરથી ફેલાતા રોગો અને માખોથી માખીથી ફેલાતા રોગોમાં આપણે વર્ગીકરણ કરવાનું છે તો મચ્છરથી ફેલાતા રોગોમાં આવશે મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માખીથી ફેલાતા રોગોમાં આવશે ટાઈફોઈડ મરડો ચામડીના રોગો કોલેરા અને ઉલટી તેના અથવામાં આપણને સવાલ આપેલો છે પાંડુ રોગના લક્ષણો જણાવો તો દર્દીના શરીરમાં લોહ તત્વની ઉણપને લીધે હિમોગ્લોબિનનું પ્રમાણ જરૂરી માત્રા કરતાં ઘણું ઓછું હોય છે દર્દીને અશક્તિ જણાય છે સહેજ કાર્ય કરતા થાક અનુભવાય છે દર્દીનું શરીર પીળાશ પડતું થઈ જાય છે શરીરમાં સ્ફૂર્તિ ઓછી જણાય છે તેના શારીરિક ઉપરાંત માનસિક આરોગ્ય ઉપર અસર થાય છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ પાંચનું પર્યાવરણ વિષયનું આજે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આ મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ પાંચના ગણિત વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ પર્યાવરણ વિષયની પરીક્ષાનો સારામાં સારી રીતે તૈયારી કરી શકે અભ્યાસ કરી શકે અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે